વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પાદરાની મુલાકાત લઈ કોવિડની સારવાર માટે વધુ એક હોસ્પિટલને મંજૂરી આપી છે। વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજે પાદરાની મુલાકાત લઈને કોવિડ સારવારની સુવિધાઓને વ્યાપક બનાવતા નિર્ણયો સ્થળ પર જ લીધા હતા અને તેના ત્વરિત અમલની સૂચનાઓ આપી હતી। તેમણે પાદરા ખાતેની કોવિડ સારવાર માટેની માન્ય હોસ્પિટલોની સંખ્યામાં, બેડની સંખ્યામાં અને કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ બેડની સંખ્યામાં વધારાના નિર્ણયોનો ત્વરિત અમલ કરાવ્યો હતો। આ મુલાકાતના પગલે કોવિડ સારવાર માટે હાલમાં પાદરાના માન્ય દવાખાનાઓમાં ઉપલબ્ધ 70 બેડની સંખ્યા વધીને 122 બેડની થઈ છે। 52 નવા વધારામાં આવેલા બેડમાં 40 બેડ ઓક્સિજન આપવાની સુવિધા ધરાવે છે। તેમણે એક નવી હોસ્પિટલને સારવાર માટે મંજૂરી આપવાની સાથે વધુ એક હોસ્પિટલમાં 3 દિવસમાં તમામ તૈયારીઓ પૂરી કરી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું। જ્યારે એક હયાત હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારવા મંજૂરી આપી છે। આમ પાદરામાં હવે માન્ય હોસ્પિટલોની સંખ્યા વધીને 5 થઈ છે। પાદરામાં 15 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને કલેક્ટરની સૂચનાથી બેડની સંખ્યા વધારીને 30 કરવામાં આવી હતી। આજે તેમણે મુલાકાત સમયે આ બેડની સંખ્યામાં વધુ 30નો વધારો કરાવ્યો હતો। તેના પગલે હવે બેડ ક્ષમતા વધીને 60 થઈ છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ સમગ્ર આયોજન આગોતરી તકેદારીના ભાગરૂપે કરવામાં આવ્યું છે, જેથી આગામી સમયમાં લોકોને સરળતાથી પાદરા ખાતે સુવિધા મળી રહેશે।